ચલો હવે FA4 પુનરાવર્તન બરાબર છે ચેપ્ટર કયા કયા પૂછવાના છે એ તમને માહિતી આપી દીધી છે ત્યાર પછી પેપર સ્ટાઇલ એટલે કે પ્રશ્નો કેવી રીતે પૂછાશે કયા કયા પ્રશ્નો પૂછાશે એ પણ તમને જણાવી દેવામાં આવેલું છે હવે આજે આપણે એ જોવાના છીએ કે પ્રશ્નની સૂચના કઈ હશે અને એમાં આપણે જવાબ કેવી રીતે લખવાના આવશે બરાબર છે સૌથી પહેલું તો કે પેપર જે લખવાનું છે આપણે એટલે કે જે જવાબ લખવાના છે એ આપણે પુરવણીમાં લખવાના નથી પેપરની અંદર જ લખવાના છે બરાબર તો પહેલો પ્રશ્ન આપણે સમજી લઈએ અત્યારે મે ટૂંકમાં જ સૂચના લખી છે એમસીક્યુ પણ પ્રશ્ન એકની સૂચના છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દિયે ગયે વિકલ્પ મે છે ચૂનકર લીધે એટલે આપેલા પ્રશ્નોનો જવાબ જે વિકલ્પો આપ્યા છે એમાંથી સાચો જવાબ શોધીને લખો બરાબર તો પરીક્ષાની અંદર તમને પેપરમાં આ રીતે બધા સૂચના સાથે પ્રશ્નોની માહિતી આપવામાં આવેલી હશે તમારે દરેક પ્રશ્ન બરાબર વાંચવાનો છે ત્યાર પછી એને સમજી જે તમને નીચે ઓપ્શન આપેલા છે એમાંથી તમારે સાચો જવાબ શોધવાનો છે ચલો પહેલું છે ભેડિયા ક્યાં તે પ્રવાહકા અને સૌથી અગત્યની વસ્તુ કે તમને પહેલામાં જો જવાબ આવડી જાય ને આ જવાબ છે તો સીધું આંખ બંધ કરીને લખી દેવાની જરૂર બિલકુલ નથી ત્રણે ત્રણ વિકલ્પ વાંચવાના વાંચવાના ને વાંચવાના જ કેમ એ હું તમને આમાં જ કરાવીશ બરાબર એટલે તમને ખ્યાલ આવી જશે કે કેમ ટીચરે હું કીધું કે ત્રણે ત્રણ વિકલ્પ વાંચવાના તે બરાબર છે ચલો પહેલું છે પ્રદર્શની ચિત્ર અને તમાશા જવાબ શું આવશે આખા ક્લાસમાં ખાલી બે ત્રણ જણાને આવડતું નથી બાકી બધાને આંગળી ઊંચી છે સરસ તો બાકીના શું કરે હજી કોની રાહ જોઈ છે ભાઈ મંગળવારે પેપર આપતો મંગળવારે કે બુધવારે કયા દિવસે મંગળવારે હા અને આજે કયો વાર થઈ ગયો બુધવાર અને એમાંય પાછી શનિ રવિ ની રજા તો તમારી તો તૈયારી તો કઈ દેખાતી જ નથી મને હા ચલ બોલ ભાઈ શું આવે જવાબ વેરી ગુડ તો બરાબર સૂચનાને સાંભળજો અને કેવી રીતે જવાબ લખવાના છે એ પણ હું હમણાં સમજાવું છું એ બરાબર ધ્યાનથી સાંભળવાનું છે અને પરીક્ષામાં એ પ્રમાણે જવાબ લખ્યા નહીં હોય તો હું માર્ક કાપી લઈશ પછી ઓપન ડેના દિવસે તમારા પેરેન્ટ્સ જોશે કે ટીચર આ જવાબ સાચો છે પણ તમે કેમ એના માર્ક કાપી લીધા તો પેરેન્ટ્સ ને અત્યારે વિડિયો બતાવી દેજો કે ટીચરે વિડિયોમાં બધું સમજાવી દીધું છે ને કીધું છે કે આ જ પ્રમાણે જવાબ લખેલા હોવા જોઈએ સાંભળી લીધું તો અહીંયા જવાબ છે આપણો કયો તમાશા બરાબર એટલે સૌથી પહેલા આ જવાબની નીચે આમ અંડરલાઈન થવી જોઈએ હવે જવાબનો ક્રમ કયો છે ક તો એ ક આ આપેલા ચોરસની અંદર પ્રશ્નની બાજુનું જે ચોરસ છે તેની અંદર લખાવો જોઈએ જો તમે આમાં આવી રીતે ક લખેલો હશે પણ અહીંયા અંડરલાઈન ની કરેલી હશે તો પણ માર્ક કાપી લેવા અહીંયા અંડરલાઈન કરેલી હશે અહીંયા જવાબ ની લખેલો હશે તો પણ માર્ક કાપી લઈશ અને ગમે તેમાં અહીંયા ગમે તે કોઈમાં અંડરલાઈન કરેલી હોય ને અહીંયા પાછો ગમે જવાબ લખેલો હોય તો પણ એના માર્ક મળવા પાત્ર રહેશે નહીં એટલે જેની અંડરની જવાબની નીચે અંડરલાઈન કરો જેની નીચે અંડરલાઈન કરો એ જવાબનો ક્રમ જ ત્યાં લખો તમારે કોઈ પ્રશ્ન કોઈ વિકલ્પ કશું જ લખવાનું નથી બધું સીધે સીધું પેપરમાં ટાઈપ થઈને જ આવશે તમારે ફક્ત વાંચવાનું લાઈન કરવાની અને એનો જવાબનો ક્રમ લખવાનો બરાબર
આપવામાં આવશે લે ખોટી ઉતાવળ કરીને બહુ જલ્દી જલ્દી લખીને બેસી જવાનું કે એવું કંઈ જ કરવાની જરૂર નથી ઘણાને તો એવું ટીચરે મને આપ્યું એટલે મેં તો તરત જ આટલી મિનિટમાં તો લખી જ કાઢ્યું તો તમે 80 મિનિટમાં લખી કાઢો તો શું તમને ટીચર એક્સ્ટ્રા માર્ક આપવાના છે અને જે છેલ્લે સમય પતે ત્યારે લખે તો એને માર્ક કાપી લેવાના છે ના ટીચર તમને આપેલા સમયમાં તમારે આખું પેપર એકદમ શાંતિથી પૂરું કરવાનું છે એટલે તે સમયમાં એટલી જ કાળજી રાખવાની કે બને એટલા વધારે સુંદર અક્ષર કરવાનો પ્રયત્ન કરવાનો પ્રશ્ન વાંચવાનો સમજવાનો અને લખવાનો પછી નહીં આ આવે નહીં આની આવે આ આવે એમ કરીને બારે બારે છેકા છેક કરીને પેપર બંધ નહીં કરવાનું બરાબર વાંચવાનું બરાબર એને સમજવાનું જવાબ બરાબર નક્કી કરવાનો અને ત્યાર પછી જ કરવાનું એટલે આખું પેપર પણ છેકછાક વાળું કાળા ડાઘા વાળું કે ગંદુ કે એવું નહીં થાય પછી વધારે પડતી છેકછાક કરો તો પેપર ફાટી પણ જાય બરાબર એટલે પહેલેથી તમને સમય જ બહુ સરસ સમય આપવામાં આવે છે એટલે કાળજી બરાબર રાખીને કરવાનું સમજાયું ને ચલો બીજો પ્રશ્ન બહાદુર બિલ્લો પાઠ કા પ્રકાર બતાઈએ બોલ ભાઈ લોક કથા એટલે આવી રીતે આમ લાઈન કરવાની અને અહીંયા કરવાનો બ ચલો ત્રીજો ભૂખ કે કારણ કિસકા બુરા હાલ થા બોલ સે સે તો એની નીચે આમ લીટી કરવાની અને અહીંયા લખવાનો જવાબ ક્રમ પ ચલો વિના પ્રહો કર રહેને કી શીખ કોણ દેતી હે બોલ પેટ કી ડાળી જો પહેલા જ પ્રશ્નમાં મેં છે તમને સમજાવ્યું ને કે પહેલો જવાબ આવી જાય એટલે તે સીધું જ લખી દેવાનું એવી ભૂલ કરવાની પહેલા જ પ્રશ્નમાં તમને સમજાવ્યું ને કે વિકલ્પ ત્રણે ત્રણ વાંચવાના એમ કે સેના માટે જુઓ પેડ કી ડાલી અને વૃક્ષ કી ડાલી બરાબર અને ક માં છે ઓ ઓર ક દોનો તો પેડ કી ડાલી અને વૃક્ષ કી ડાલી બંને જુદું જુદું છે કે એક સરખું છે
એવું જરૂરી નથી કે ટીચરે જે નોટમાં કે મટીરીયલમાં તમને એમસીક્યુ આપ્યા છે એમાંથી પૂછાય એવું કંઈ જરૂરી નથી પાઠમાંથી ગમે તે પૂછી શકાય નાના સવાલ જવાબ છે એને એમસીક્યુ બનાવીને પૂછી શકાય મોટા સવાલમાંથી પણ કોઈ એવું જવાબ આપવો હોય એ લઈને એમાંથી એમસીક્યુ બનાવીને પૂછી શકાય બરાબર એટલે આની તૈયારી માટે એના જે સમજૂતીના વિડિયો છે ખાસ જોજો Thank you.
અંધેરા તો વિરુદ્ધ અર્થ વાળે એટલે પહેલા તો એ સમજ આપણને હોવી જોઈએ કે વિરુદ્ધ અર્થ વાળે એટલે કેવા તો કે વિરુદ્ધ અર્થ વાળે એટલે એકદમ વિપરીત વિરોધ જે હોય એના કરતાં એકદમ ઉલટું પહેલું છે અંધેરા તો જવાબ આવશે ઉજાલા તો અહીંયા જવાબ લખીશું આપણે ઉજાલા ચલો ફૂલ ફૂલકા ફૂલનો વિરોધી શબ્દ નીકળો
તમને શબ્દો આપેલા હશે તમારે કરવાનું છે ચંદ્રબિંદુ લગાવવાનું અને ફરી પાછો એ શબ્દ લખવાનો તો સૌથી પહેલા તો આપણે શું કરવાનું કે જે પ્રમાણે શબ્દો આપેલા છે એ પ્રમાણે શબ્દો લખી જવાના બાજુમાં બરાબર છે જ્યાં આપણે જગ્યા આપેલી હોય ત્યાં અહીંયા જે રીતે આપેલા છે એ રીતે આપણે લખી જવાના ચલો લખાઈ ગયા હવે જવાબ લખીશું તો પહેલા જ શબ્દની અંદર કયા અક્ષર ઉપર ચંદ્રબિંદુ આવશે બોલ અ બરાબર એટલે આપણે અહીંયા અ ઉપર ચંદ્રબિંદુ કરીશું ચલો બીજા શબ્દમાં કયા અક્ષર ઉપર ચંદ્રબિંદુ આવશે ઉ ઉ તો આપણે અહીંયા ઉ ઉપર ચંદ્રબિંદુ લગાવીશું ચલો ત્રીજામાં બરાબર તો પછીના અક્ષરમાં શેના પર આવશે